માગરોલના ગાયત્રી નગરમાં 5 થી 6 જેટલા વીજળીના પોલ આકસ્મિક તૂટી પડ્યા, 200 થી 250 ઘરોમાં વીજળી ગુલ. આકસ્મિક વીજ પોલ તૂટી પડતા ભાગદોડ જેવો માહોલ સર્જાયો, જ્યારે PGVCL કચેરીમાં જાણ કરાતા ધ્યાનમાં ન લેવાયું હોવાના સોસાયટીના રહીશોએ કર્યો હતો આક્ષેપ. સોસાયટીના રહીશોના ઘર બહાર ઘણા વાહનો પણ પડ્યા હતા, પણ સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી. માંગરોળમાં ગાયત્રીનગરમાં આકસ્મિક વીજપોલ તૂટી પડતા ભાગદોડ મચી લોકોના જીવ તારવે ચોંટ્યા હતા. સોસાયટીમાં કોઈની દિવાલ ઉપર તો કોઈના ડેલા ઉપર અને ફરિયાઓમાં જીવતા વીજ વાયરો પડ્યા, જેથી લોકોને ડર લાગતા ભાગદોડ મચી હતી. આ આકસ્મિક 5 થી 6 જેટલા વીજપોલ શા કારણે પડ્યા તેનું કારણ મળ્યું ન હતું. હાલ તો સોસાયટીના રહીશો દ્વારા વહેલા સવારથી જ પોલ ઊભા કરી વીજ પુરવઠો શરૂ કરવાની માંગ કરી છે. ગાયત્રીનગરમાં મેઇન રસ્તા ઉપર 4 થી 5 વીજ પોલ ધરાશાયી થયેલ છે, અને જે વીજ પુરવઠો પણ ચાલુ હતો, જેઈબી વારંવાર જાણ કરવા છતાં 10-15 મિનિટ પછી લાઇટ કાપવામાં આવી, અને અત્યારે સોસાયટીમાં 250 જેટલા રહેણાંક મકાનો આવેલા છે, એમાં અત્યારે લાઇટ પુરવઠો ક્યારે ચાલુ થાય એના માટે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. અને સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી, એ મોટો ઉપકાર. એટલે અત્યારે હવે સોસાયટીના લોકો પણ એવો અપેક્ષા રાખી રહ્યા છે કે વહેલી તકે બને તેટલી લાઇટ આવે અને લાઇટ ચાલુ થાય, જેથી કરીને મચ્છરના ઉપદ્રવમાં રાહત મળે.